ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન નામની બે કોરોનાની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે નજીકના દિવસોમાં જ દેશભરમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થશે આ પૂર્વે રિહર્સલ રૂપે રાજ્યભરમાં વેક્સિનેશનની ડ્રાય રન યોજવામાં આવી રહી છે જેમાં વેક્સિન સ્ટોરેજ સેન્ટરથી વેક્સિનેશન સેન્ટર સુધી લઈ જવાની તથા લોકોને વેક્સિન આપવા સુધી તમામ પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે આજે જામનગર શહેરમાં જીજી હોસ્પિટલ સમર્પણ હોસ્પિટલ કૃષ્ણનગર લાલ સ્કૂલ શાળા નંબર ત્રીસ ખોજા ગેટ શાળા નંબર છવ્વીસ તથા નીલકંઠનગર યુએચસી માં ડ્રાય રન યોજાઈ હતી ગ્રામ્ય વિસ્તારોમાં લાખા બાવળ ફલ્લા જાંબુડા સિક્કા તથા વિજરખીમાં ડ્રાય રન યોજાઈ હતી કલેક્ટર રવિશંકર કમિશનર સતીશ પટેલ તથા ડીડીઓ ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા સમગ્ર પ્રક્રિયાનું પ્રત્યક્ષ અવલોકન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં ટૂંક સમયમાં કોવિન નાઇન્ટીન વેક્સિનનો પ્રારંભ થનાર છે તેના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રાય વેક્સિન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ ડ્રાય રન થકી જે અનુભવ થશે એ જ્યારે એક્ચ્યુઅલ વેક્સિનેશન કાર્યક્રમ થનાર છે ત્યારે તેના અનુભવો આધારે લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને સરળતાથી વેક્સિનેશન કાર્યક્રમ સફળ થાય તે જોવામાં આવશે આજે જામનગર મહાનગરપાલિકા વિસ્તારના પાંચ સ્થળોએ ડ્રાય વેક્સિનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે જામનગર મહાનગરપાલિકાનો આરોગ્ય સ્ટાફ એમાં જોડાયું છે અને અત્યારે ડ્રાય રનની મોક મોકડ્રીલ બહુ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો સક્રિય થયા છે જામ્યુકોની સત્તા હસ્તગત કરવા કોંગ્રેસ પણ એક્ટિવ થઈ છે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો રાજુભાઈ પરમાર ખુરશીદ સૈયદ તથા ચંદ્રિકાબેન ચુડાસમા જામનગર આવ્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ કફી કે આવતીકાલે છ જાન્યુઆરીએ સવારે દસ કલાકે ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટ હાઈવે જામનગરમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાશે આ બેઠકમાં ઉનાના ધારાસભ્ય તથા સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી પૂંજાભાઈ વંશ ખંભાળીયા ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ જામનગર જિલ્લા પ્રભારી ચંદ્રિકાબેન ચુડાસમા ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયા જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુસળિયા વગેરે આગેવાનો માર્ગદર્શન આપશે જામનગરમાં વર્ષ બે હજાર આઠમાં ઘાસચારા તથા પાણીની તંગીના મુદ્દે તત્કાલીન કોંગ્રેસી આગેવાનોએ રેલી કાઢી હતી જેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તત્કાલીન કોંગ્રેસી આગેવાન તથા હાલ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત ચોવીસ આગેવાનો સામે ફોજદારી કેસ દાખલ થયો હતો આ કેસ અદાલતમાં ચાલી જતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત તમામ ચોવીસ લોકોનો છુટકારો થયો છે પાંચ વર્ષમાં શહેરમાં કુલ સડસઠ હજાર એકસો ઇઠોતેર મતદારો નો વધારો થયો છે ભારત દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીએ યોજાનાર પ્રજાસત્તાક પર્વની પરેડમાં અન્ય દેશના કોઈ વડાને અતિથિ તરીકે આમંત્રણ આપે છે આ વર્ષે પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમણે આ આમંત્રણ સ્વીકાર પણ કર્યું હતું પરંતુ હાલ બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન કહેર વેરતાવી રહ્યો છે બ્રિટનમાં ફરીથી દોઢ મહિનાનું લોકડાઉન કરવામાં આવ્યું છે સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ બોરિસ જોન્સને તેમનો ભારતનો પ્રવાસ રદ કર્યો છે